पंचास्तिकाय भगवान कुनकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय नी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां गाथा 161 नो स्वाध्याय आपणे करी रह्या छीए। कुनकुंदाचार्य भगवान नी गाथा 161 एनो अन्वयार्थ टीका भावार्थ तथा पूज्य गुरुदेव कांजी स्वामीए આ ગાથા ઉપર આવેલ પ્રવચનના કેટલાક ભાગ કર્યા છે, શેષ ભાગ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। કુનકુંદાચાર્ય ભગવાનની 161મી ગાથામાં એમ કહ્યું કે જે આત્મા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણ વડે ખરેખર સમાહિત થતો, સમાહિત થવું એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર વડે અભેદ થવું, आत्मा अने आ सम्यक दर्शन, सम्यक ज्ञान, चारित्र एमां कोई भेद न रहे एम ए निश्चय मोक्ष मार्ग मां प्रवर्ते छे अने एने अन्य काई पण करवा पण के छोड़वा पण रह्युं नथी। ते निश्चय नहीं थी मोक्ष मार्ग कहेवामां आव्यो छे। ए आत्माने ज मोक्ष मार्ग कहेवामां आव्यो छे क्योंकि आत्मा अने मोक्ष मार्ग ये कहीं जुदा नहीं, आत्मा ज मोक्ष मार्ग रूपे परिणमी जाए छे। एटले अहीं एक शब्द मूक्यो के समाहित थयो थको, ये त्रण वडे खरेखर समाहित थयो थको एटले खरेखर एकाग्र थयो छे, आत्मा साथे अभेद थयो छे, एने निश्चय थी मोक्ष मार्ग कहेवामां आव्यो छे। तो आ गाथा पर पूज्य गुरुदेव काजी स्वामी जो विस्तार कर्यो छे एना शेष अंशो आज अपने लईए छीए। प्रवचन प्रसाद भाग बीजो पाना नंबर 257 अहीं पहला बे पेरेग्राफ अपने कर्या छे। त्रीजा पेरेग्राफ थी गुरुदेव कहे छे के हूँ चिदानंद छू, परनो करता भोगता स्वामी नथी। क्षणिक राग छे ते त्रिकाली स्वभावमां नथी। હું પરનો કરતા નથી કે પરનો ભોગવવા વાળો કે પરનો સ્વામી નથી, તો છું પણ હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું। હું રાગરૂપ પણ નથી કેમ કે રાગ એ ત્રિકાળી સ્વભાવમાં નથી। એવું જાણી વિકાર કે જે પોતાનો ક્ષણિક અપરાધ છે, પોતાનો દોષ છે, એ વિકાર તે છોડવા જેવો છે અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે તે જ ગ્રહણ કરવા યોગ્ય છે એમ જે નથી માનતો અને તેથી અંતર્મુખ દ્રષ્ટિ નથી કરતો તે જીવ અનાદિથી રખડે છે। પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પરનો એ કરતા પણ નથી, પરનો ભોગવવા વાળો નથી, પરનો સ્વામી નથી। વળી આ પર્યાયમાં જે રાગ દ્વેષના ભાવ થાય છે એ જીવનો સ્વભાવ નથી અને એમ સમજી અને પોતે વિકારને ત્યાગે, પોતાનો દોષ છે વિકાર થવો એટલે કે રાગ દ્વેષના ભાવે થવું એ પોતાનો દોષ છે, તો એને છોડવા જેવો છે, એ ત્યાગવા જેવો છે, તો આમાંનું કાંઈ પણ એ કરતો નથી, અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી, પોતાનો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે એ જ ગ્રહણ કરવા જેવો છે એમ સ્વીકારી અને અંતર્મુખ થતો જ નથી એવો જીવ અનાદિથી રખડે છે। સ્વ આશ્રય શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ રમણતા થતાં પુણ્યની, વ્યવહારની, કુદેવાદીની શ્રદ્ધા આદિ રૂપ અજ્ઞાન રત્નત્રયનો
ત્યાગ અને યથાર્થ તત્વોનું શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને યથાર્થ ચારિત્ર રૂપ સમ્યક રત્નત્રયને ગ્રહણ કરવાનો વિચાર કરે છે. જ્યારે અનાદિનો મિથ્યાદ્રષ્ટિ જીવ કોઈક એવું નિમિત્ત મળતા સોનો વિચાર કરે છે અને ધર્મ માર્ગ તરફ વળે છે તો પહેલા શું થાય છે, તો એને દ્રગસ્તૃતના અભ્યાસ દ્વારા એ સાક્ષાત ગુરુ પાસેથી સાંભળીને અથવા તો શાસ્ત્રનો અભ્યાસ કરીને જીનેન્દ્ર કથિત મોક્ષ માર્ગનો એ નિર્ણય કરે છે. એટલે એમાં છ દ્રવ્ય અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા, એટલે યથાર્થ તત્વોનું શ્રદ્ધાન અને બાર અંગની અંદર જે આવ્યું છે તે જ્ઞાન, એ જ્ઞાનને અનુસરીને એનું જ્ઞાન, એવું સમ્યક જ્ઞાન તથા ભગવાનની વાણીમાં જે પ્રમાણે શ્રાવક અને મુનિના ચારિત્ર આવ્યા છે તો એ પ્રમાણેનું ચારિત્ર, એટલે પોતાને જે પોતાની ભૂમિકા અનુસાર જેવું ચારિત્ર જોઈએ એવું ચારિત્ર, એમ વ્યવહાર મોક્ષ માર્ગ રૂપ તત્વોનું શ્રદ્ધાન, આગમને અનુસરીને સમ્યક જ્ઞાન તથા યથાર્થ ભૂમિકા અનુસારનું ચારિત્ર, એવા સમ્યક રત્નત્રયને ગ્રહણ કરવાનો વિચાર કરે છે. એને સમજ્યો અને હવે એને એ ગ્રહણ કરે છે, એને એ આચરે છે અને એમ કરે છે અને પછી પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ કરે છે, આત્માની અનુભૂતિ કરે છે, આત્માનું જ્ઞાન કરે છે. એટલે આત્માનું એવું જ શ્રદ્ધાન થાય છે અને એવા આત્માના જ્ઞાન શ્રદ્ધાન સહિત સ્વરૂપમાં એકાગ્રતા વધી અને લીનતા થાય છે તો એને નિશ્ચય ચારિત્ર થાય છે. એટલે હવે જ્યારે નિશ્ચય ચારિત્ર છે તો પૂર્વે જે ભાવ કર્યા હતા, જે સ્વભાવ હતા, છતાં એમાં તત્વનું શ્રદ્ધાન હતું, આગમોનું જ્ઞાન હતું, અંગના જ્ઞાનને અનુસરીને જ્ઞાન હતું તથા યથાખ્યાત પોતાની જેવી ભૂમિકા છે એવું યથાર્થ ચારિત્ર પણ હતું. તો એ બધાને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય અને એવો વ્યવહાર મોક્ષ માર્ગ આ નિશ્ચય મોક્ષ માર્ગનું સાધન કહેવાય. તો શરૂઆત ક્યાંથી કરે છે? ધર્મની શરૂઆત જ્યારે કરે છે તો એ સ્વવિકલ્પ દશામાં આ પુરુષાર્થ કરે છે. એમાં એને ભલે અનુભૂતિ નથી, સ્વનો અનુભવ નથી, છતાં તત્વોનું શ્રદ્ધાન તો જીનેશ્વર ભગવાનના માર્ગમાં જેવું છે એવું જ હોય, જ્ઞાન પણ એવું જ હોય અને એ જ પ્રમાણે ચારિત્ર હોય, એમાં કાંઈ ફેર પડતો નથી અને એવું છે, માટે એને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને એ કરી અને પોતે પોતાના સ્વભાવ ભાવે પ્રણમે છે અને એવું નિશ્ચય ચારિત્ર પ્રગટ કરે છે. તો જ્યારે નિશ્ચય ચારિત્ર પ્રગટ કરે છે તો એ પોતે એની સાથે અભેદ થઈ જાય છે, એટલે કે પોતાના સ્વરૂપ સાથે અભેદ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પોતે જ પરિણમી જાય છે, એટલે એ આત્માને જ નિશ્ચયથી મોક્ષ માર્ગ કહેવાય છે. આ વાત ચાલી રહી છે. તો અહીંયા આગળ કહે છે કે વર્તમાન પર્યાય બુદ્ધિ હતી, અનાદિથી એને પર્યાય બુદ્ધિ હતી, પુણ્ય પાપ રૂપ શુભાશુભ વિકલ્પમાં હિત માનતો હતો, તે વિકારમાં એકતા બુદ્ધિ છોડી ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ જુદો છું એમ સ્વરૂપ અભેદનો આશ્રય કરી નિર્મળ દ્રષ્ટિવાન થયો, તે હવે ચારિત્રમાં વિશેષ સ્થિરતાના બળ વડે શુદ્ધિની વૃદ્ધિનો પ્રયત્ન કરે છે. તેનું કારણ તો અભેદ દ્રવ્ય સ્વભાવનું આલંબનરૂપ એકાગ્રતા જ છે. મૂળ કારણ તો પોતાના સ્વભાવમાં એકાગ્રતા જ છે, પણ વ્યવહારે શુભ વિકલ્પરૂપ અણુવ્રત મહાવ્રત આદિનો મંદ રાગ હોય છે. શ્રાવક છે તો એને બાર વ્રત છે,
મુનિ છે તો એને પાંચ મહાવ્રત છે, તો એનો મંદ રાગ હોય છે, એની સભાનતા હોય છે, એ શુભ વિકલ્પ રૂપ છે, એ શુભ ભાવ રૂપ છે. પણ તેમાં હેય બુદ્ધિ હોવાથી તેને ઉપચારથી સાધન કહેવાય છે. તેમાં હેય બુદ્ધિ એટલે શું? એને છોડવા જેવા છે એવી બુદ્ધિ. એટલે કે શ્રદ્ધામાં એમ છે કે આ બધો શુભ ભાવ છે, મારું સ્વરૂપ તો શુદ્ધ છે. મુખ્યતા તો પોતાના શુદ્ધ સ્વરૂપની રહે છે, દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપ તરફ રહે છે. સ્વવિકલ્પ દશાની અંદર પણ પોતે શુદ્ધ છે એ વાત જ મુખ્ય છે. એટલે બહારમાં જે વ્રત તપ આદિ છે એની સભાનતા હોય, એ જ પ્રમાણે હોય, છતાંય એમાં એ રોકાઈ રહેતો નથી. એમાં રોકાઈ રહેવાથી પોતે સ્વરૂપમાં જઈ શકતો નથી, એટલે એમાં એ રોકાતો નથી. એ અપેક્ષાથી એ છોડવા જેવા છે, એટલે એ હે બુદ્ધિથી એને ઉપચારથી સાધન માને છે. પણ નિશ્ચય સાધન તો પોતાનું સ્વરૂપ જ છે, અને એ પોતે પોતાના સ્વરૂપે થાય છે. આગળ કહે છે કે કદી આચરણમાં દોષ લાગે તો શુદ્ધિ કરી લે છે, તે વ્યવહાર આલોચના છે. જો આલોચનાનું સ્વરૂપ, આલોચના એટલે શું? પોતાના દોષને સુધારી લેવા. પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન, આ છ આવશ્યક પૈકીના ત્રણ આવશ્યક છે. તો આ ત્રણ આવશ્યકને શાંતિથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે પૂર્વે જે કંઈ દોષ થયા છે એનું પ્રતિક્રમણ હોય છે, વર્તમાનમાં જે દોષ છે એની આલોચના છે, અને ભવિષ્યમાં દોષ ન કરવા એ માટે પ્રત્યાખ્યાન છે અથવા તો પછખાણ છે, એવી પ્રતિજ્ઞા હોય છે. તો એ ત્રણે ત્રણનું આચરણ સાધક જીવને હોય છે. એટલે અહીંયા કહે છે કે વર્તમાનમાં જો આચરણમાં દોષ લાગે તો શુદ્ધિ કરી લે છે, અને એને વ્યવહાર આલોચના કરી. જ્યારે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે ખરેખર નિશ્ચય આલોચના થાય છે. કેમ કે બહારમાં જ્યાં સુધી છે ત્યાં સુધી હજી એને નિશ્ચય આલોચના થઈ નથી. વ્યવહાર આલોચના કરે છે, પોતે પોતાને વર્તમાનમાં જે દોષ છે એને દૂર કરે છે, શુદ્ધિ કરી લે છે, એવી વ્યવહાર આલોચના સ્વવિકલ્પ દશામાં હોય છે. પણ સાચી આલોચના, નિશ્ચય આલોચના તો એ સ્વભાવમાં સ્થિર થાય ત્યારે જ હોય છે. જ્યારે વિશેષપણે શુદ્ધ આત્મતત્વની રમણતા કરે છે, પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્ર થાય છે, ત્યાં જ રહે છે, લીનતા કરે છે, એમાં જ રમે છે, એવી રમણતા કરે છે, ત્યારે સ્વાભાવિક આનંદમાં લીન થાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને હજારો વાર ઝૂલે છે, સાતમા ગુણસ્થાને પરમ આનંદમાં લીન હોય છે. સાતમા ગુણસ્થાને વધુ સમય ટકી રહેતા નથી એટલે બહાર આવે છે. તો છઠ્ઠું ગુણસ્થાન છે. છઠ્ઠા ગુણસ્થાન વખતે પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, ઉપયોગ બહારમાં હોય, શુભભાવ પણ હોય, પણ ફરી પાછા એ શુભભાવમાંથી પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એટલે એમ એ સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલે છે. સાતમેથી છઠ્ઠે આવે છે, ક્ષણવારમાં પાછા સાતમે જાય છે, પાછા સાતમેથી છઠ્ઠે આવે છે. આમ મુનિને દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપને સ્પર્શવાનું થાય છે. જ્યારે સાતમા ગુણસ્થાને હોય છે ત્યારે પરમ આનંદમાં લીન હોય છે. બુદ્ધિપૂર્વકના વિકલ્પ હોતા નથી ત્યારે મનોગુપ્તિ છે, એટલે કોઈ વિકલ્પ જ નથી. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી, બુદ્ધિપૂર્વકનો રાગ નથી. જ્ઞાતા દ્રષ્ટા આનંદમય દ્રવ્ય સ્વભાવમાં વિશેષ નિશ્ચળ ઠરે છે, ત્યાં ગુણગુણીના ભેદ રહેતા નથી. એટલે ગુણગુણીના ભેદ રહિત, રાગ રહિત, વિકલ્પ રહિત, અડોલ અચલ અવસ્થા છે, એવી અવસ્થાને મુનિ પ્રાપ્ત થયા છે.
આ સાતમા ગુણસ્થાનની દશાની વાત ચાલે છે. આ સાતમા ગુણસ્થાનની મુનિ દશાનું વર્ણન ચાલે છે. ગુરુદેવ કહે છે કે અત્યારે દશમાન ક્ષેત્રે એવા ભાવલિંગી મુનિ સાંભળ્યા નથી. પાંચમા આરાના અંત સુધી સાતમા ગુણસ્થાનની દશાવાળા મુનિ રહેશે, પરંતુ એવા મુનિ મળવા બહુ મુશ્કેલ. એવા ભાવલિંગી મુનિ મળવા બહુ મુશ્કેલ. વસ્ત્રપાત્ર મુનિપદમાં હોય નહીં, એટલે જે વસ્ત્રપાત્ર સહિત છે એને તો મુનિ નથી કહેતા, કેમ કે એવો પરિગ્રહ મુનિને હોય નહીં. મુનિ તો નિર્ગ્રંથ છે, કોઈ પણ પ્રકારનો બાહ્યમાં પરિગ્રહ એમને હોય નહીં. બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ અને અંતરંગ 14 પ્રકારના પરિગ્રહનો એમને ત્યાગ વર્તે છે. વળી ત્રણ કષાયનો અભાવ થઈ અતિશય શાંત નિર્મળ વિતરાગ નિર્વિકલ્પ દશા નિશ્ચળપણે વર્તે એ મુનિ દશા છે. ત્યારે કાંઈ પણ ગ્રહણ ત્યાગની બુદ્ધિ હોતી નથી, એવી બુદ્ધિ મટી જાય છે. સ્વભાવને પકડવું અને રાગને છોડવું એવો વિકલ્પ પણ હોતો નથી, કેમ કે દ્રષ્ટિ સ્વભાવ તરફ જ રહ્યા કરે છે. માત્ર આત્માની વાત કરતા કરતાંય એ તો સ્વભાવમાં એકાગ્રતા કરી લે છે. શિષ્યને સમજાવતા સમજાવતાંય આત્માની વાત આવે છે અને પોતાના સ્વરૂપમાં એ ચાલ્યા જાય છે. શાસ્ત્રની રચના કરતા કરતાંય એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે. એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશાવાળા મુનિરાજની વાત ચાલે છે. એટલે બારમાં આવ્યા હોય ત્યારે એવા કોઈ વિકલ્પ હોતા નથી કે કેમ કરીને રાગને છોડવું અને સ્વભાવને પકડવું, કેમ કે દ્રષ્ટિ સ્વભાવ તરફ છે. પોતાના સ્વરૂપનો અનુભવ તો સમ્યક દર્શન થયું ત્યારથી જ છે, અને હવે તો પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, તો બહાર આવે છે એટલે કાંઈ સ્વરૂપની દ્રષ્ટિ છૂટી જાય છે એમ થતું નથી. સાતમા ગુણસ્થાનેથી છઠ્ઠા ગુણસ્થાને આવે છે તો ધ્યાનમાં ભંગ પડે છે, ધ્યાન તૂટી જાય છે એમ થતું નથી. એ સ્વાભાવિક રીતે જ એમ જ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં આવે છે. એટલે દ્રષ્ટિ તો હજી પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ જ રહી છે, અને જરાક કંઈક બીજો શુભભાવ આવે ત્યાં તો ફરી પાછા એ પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય એવી એમની દશા હોય છે. એટલે પછી અનેક પ્રકારના વિકલ્પો આવે એ વાત ક્યાંથી હોય, એટલે એવા કોઈ વિકલ્પ હોતા જ નથી. આત્મા જ્ઞાતા દ્રષ્ટા ભગવાન છે તેવી દ્રષ્ટિ તો હતી, સમ્યક દર્શન થયું ત્યારથી જ એવી દ્રષ્ટિ તો થઈ હતી, એવી શ્રદ્ધા તો થઈ હતી કે પોતે ભગવાન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એ વાત તો હતી. પણ હવે તો સાતમા ગુણસ્થાનની દશા છે એટલે અનુભૂતિનો અનુભવ, પોતાના સ્વરૂપની અનુભૂતિ વારંવાર થઈ છે, એમાં ખૂબ અનુભવી થયા છે. હવે તો મુનિ દશા થઈ છે એટલે જ્ઞાન આનંદ સ્વભાવની વિશેષ શાંતિમાં હજારો વાર જાય છે, ત્યાં રહે છે, લીનતા કરે છે. કોઈ વિકલ્પ નથી, કોઈને વંદન કરવાનો ભાવ પણ આવતો નથી, સ્વરૂપમાં લીન છે એવી સાતમા ગુણસ્થાનની દશા છે. તો વંદ્ય વંદકનો વિકલ્પ કે શ્રવણ કરવા કે શ્રવણ કરાવવાનો રાગ એ બધું સાતમી ભૂમિકામાં હોય નહીં. છઠ્ઠે ગુણસ્થાને સવિકલ્પ હોય છે, સાતમે નિર્વિકલ્પ આનંદમાં સિદ્ધ ભગવાનના જેવો અપૂર્વ આનંદ હોય છે. સિદ્ધ ભગવાન જેટલો પૂર્ણ નથી હોતો પણ એમના જેવો જેમ એમને આનંદ છે એવી રીતે આ સાતમા ગુણસ્થાનની દશામાં મુનિરાજને આનંદ હોય છે. સિદ્ધ જેટલો પૂર્ણ નથી હોતો છતાં એવો આનંદ, અપૂર્વ આનંદ હોય છે, અલૌકિક આનંદ હોય છે. લોકમાંથી એવો આનંદ પ્રાપ્ત થાય એમ હોતું નથી, એટલે એ અલૌકિક આનંદ છે. લોકમાં કોઈ એવી ચીજ નથી કે જેમાંથી એવા આનંદની પ્રાપ્તિ થાય. આગળ કહે છે,
અખંડ આનંદ સ્વરૂપની રૂચિ તો હતી જ. અખંડ આનંદ સ્વરૂપ પોતે ભગવાન આત્મા, એની રૂચિ તો હતી જ. છઠ્ઠે પણ સ્વસન્મુખ એકતાનો વિચાર હોય છે, તે બુદ્ધિપૂર્વક વિકલ્પથી છૂટી નિર્વિકલ્પ અભેદ આત્મામાં લીન થઈ જાય છે, એટલે કે સાતમા ગુણસ્થાનની દશા આવે છે, તે વખતે શરીરને કોઈપણ પ્રકારના ઉપસર્ગ કે પરિસર હોય તો એની એમને ખબર રહેતી નથી. શરીરને વીંછી કરડે, અગ્નિ અડે, તેની પણ ખબર રહેતી નથી. એવા સ્વરૂપમાં એ લીન થઈ જાય છે. સ્વરૂપમાં એવો નિર્ભય નિર્વિકલ્પ શાંતિનો ગઢ બાંધ્યો છે કે ત્યાં કોઈ ઉપસર્ગનો ખ્યાલ આવતો નથી. ઉપસર્ગ ઉપસર્ગમાં રહ્યો, પોતે પોતામાં રહ્યા. છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પમાં આવે ત્યારે જ સંયોગનો ખ્યાલ આવે છે. સ્વરૂપમાં છે, સાતમા ગુણસ્થાનની દશામાં છે, પ્રચુર સ્વસંવેદન ચાલી રહ્યું છે, ત્યારે તો એ ઉપસર્ગનોય ખ્યાલ આવતો નથી. કોઈએ ઉપસર્ગ કર્યો અને ધ્યાન તૂટી ગયું એમ પણ બનતું નથી. એવા મુનિરાજની અહીંયા તો વાત ચાલે છે. પોતે પોતાના સ્વરૂપમાં છે, ઉપયોગ ત્યાં ખૂબ સ્થિર થયો છે, ઘણો સમય સુધી સ્વરૂપમાં રહે છે, એવી એકાગ્રતા છે, સ્વરૂપમાં રમણતા કરે છે, એટલે બહારમાં જે કાંઈ ચાલી રહ્યું છે એનું લક્ષ થતું નથી. છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પમાં આવે ત્યારે જ સંયોગનો ખ્યાલ આવે છે, કારણ કે એક સાથે બે તરફનો ઉપયોગ છદ્મસ દશામાં હોય નહીં. કાં તો ઉપયોગ બહારમાં હોય અને કાં તો ઉપયોગ અંતર તરફ વળેલો હોય. મુનિરાજને ઉપયોગ અંતર તરફ વળેલો છે, સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં છે, એટલે બહારના સંયોગનો ખ્યાલ આવે નહીં. છઠ્ઠા ગુણસ્થાને જ્યારે ઉપયોગ બહારમાં છે ત્યારે એનો ખ્યાલ આવે છે. જ્ઞાન ચેતના દ્રષ્ટિમાં નિરંતર ચાલુ છે, પણ સાક્ષાત ઉપયોગમાં અંદર એકાગ્રતા રૂપ જ્ઞાન ચેતના મુનિને સાતમા ગુણસ્થાને હોય છે. જ્ઞાન ચેતના દ્રષ્ટિમાં નિરંતર ચાલુ છે, પણ સાક્ષાત ઉપયોગમાં તો અંદર એકાગ્રતા રૂપ જ્ઞાન ચેતના મુનિને સાતમા ગુણસ્થાને હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ઉપયોગ બહારમાં છે, સ્વરૂપમાં એકાગ્રતા નથી, સ્વરૂપની દ્રષ્ટિ છે. પોતે કોણ છે એ યાદ કરવું નથી પડતું, પોતે જે છે એ જ ભાન વર્તે છે, એવી છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. પણ એમાં ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર નથી થયો, એટલે જ્ઞાન ચેતના દ્રષ્ટિમાં નિરંતર છે, છતાં પણ છઠ્ઠા ગુણસ્થાને ઉપયોગ પર સાથે જોડાય પ્રભુની ભક્તિનો કે શાસ્ત્રની રચનાનો કે શિષ્યને સમજાવવાનો કે એવો કોઈ ભાવ આવ્યો હોય તો એમ ઉપયોગ પર સાથે જોડાય, શુદ્ધભાવે થાય. પણ સાતમે ગુણસ્થાને તો ઉપયોગ સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા કરી લીનતા કરીને રહ્યો છે, એટલે જ્ઞાન ચેતના દ્રષ્ટિમાં નિરંતર ચાલુ છે, પણ સાક્ષાત ઉપયોગ એમને જ્યારે અંદરમાં જાય છે ત્યારે સ્વરૂપમાં વળેલો છે, એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. એટલે કે સાક્ષાત ઉપયોગમાં અંદર એકાગ્રતા રૂપ જ્ઞાન ચેતના હોય છે, એ સાતમું ગુણસ્થાન છે. ત્યાં મહાવ્રતનો કે ભક્તિ આદિ કોઈ પ્રકારનો બુદ્ધિપૂર્વક રાગ હોતો નથી. પોતાને મહાવ્રત છે તો એની સભાનતા કે ભક્તિ કે આવું કાંઈ હોતું નથી, બુદ્ધિપૂર્વકનો કોઈ રાગ હોતો નથી. ગુરુદેવ કહે છે કે લોકોએ આવું ભાવલિંગી મુનિ પણ સાંભળ્યું પણ નથી. ભાવલિંગી મુનિ કેવા હોય એની વાત જ્યારે ગુરુદેવને સમજાઈ તો તે દિવસથી જ એમને નિર્ણય કરી લીધો કે અમે મુનિ નથી, અને એટલે તો પરિવર્તન કર્યું. પોતે જ્યારે સંપ્રદાયમાં હતા, સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા, ત્યારે એમને બધા કાનજી મુનિ કહેતા હતા, પણ ગુરુદેવને જ્યારે આ વાતનું જ્ઞાન થયું, ઓહો સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં મુનિરાજ કેવા હોય,
ત્યાર પછીથી ગુરુદેવે કહી દીધું કે અમે મુનિ નથી. મુનિની દશા સાતમા ગુણસ્થાનની તો પૂર્ણપણે નિર્ગ્રંથ હોય છે. નગ્ન દિગંબર મુનિ કેવા હોય, ભાવલિંગી મુનિ કેવા હોય, એનો તો ખૂબ વિચાર થયો. શાસ્ત્રમાંથી એટલું જ નહીં પણ પૂર્વનું એવું લઈને આવ્યા હતા એટલે પોતાને સ્વાભાવિક એ બધી વાત જાણે કે અંદરમાંથી આવી ગઈ કે ઓહો, આવું મુનિ પણ હોય, આવા ભાવલિંગી મુનિ હોય. બાહ્ય વેશમાં અને ક્રિયાકાંડમાં મુનિપદ છે એમ નહીં, બાહ્ય વેશ એવો નગ્ન દિગંબર હોય એટલે એમ નહીં, પણ અંતરંગ દશાની વાત લીધી એટલે ભાવલિંગી મુનિ પણ કેવું હોય એ વાત એમને અંદરમાંથી પછી તો ખૂબ સમજાઈ. એટલે ગુરુદેવ કહે છે કે બાહ્ય વેશમાં અને ક્રિયાકાંડમાં મુનિપદ માની લીધું છે પણ તેના આશ્રયે મોક્ષ માર્ગ નથી. ચોથા ગુણસ્થાનથી જ નિરંતર જ્ઞાન ચેતનાના સ્વામિત્વ ભાવે પ્રણમન છે. ચોથા ગુણસ્થાનથી જ હંમેશા જ્ઞાન ચેતનાનું જ સ્વામિત્વ રહે છે. પોતે જ્ઞાન ચેતના સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતાની જ્ઞાન ચેતના છે, પોતાની જ્ઞાન ચેતના છે, એના પોતે સ્વામી છે અને એમ પરિણમે છે. ચોથા ગુણસ્થાનથી જ આ વાત છે. ચોથા ગુણસ્થાનથી જ નિરંતર જ્ઞાન ચેતનાના સ્વામિત્વ ભાવે પરિણમન છે. વિભાવ મારો છે, સુભાવ મારો છે એમ પરિણમન નથી. ચોથા ગુણસ્થાને સુભાવ થાય છે, અશુભ પણ થાય છે, પણ એમાંથી કોઈ ભાવનું સ્વામિત્વ નથી, કોઈ ભાવનાએ સ્વામી થતા નથી. થાય છે પોતાની પર્યાયમાં પણ એના સ્વામી થતા નથી. માત્ર પોતાનો શુદ્ધ સ્વભાવ છે, પોતાની જ્ઞાન ચેતના એ શુદ્ધ સ્વભાવને અનુસરીને છે, તો એવી જ્ઞાન ચેતનાના સ્વામિત્વ ભાવે પરિણમન કરે છે. એ ચોથા ગુણસ્થાનની દશાથી એમ થાય છે. પણ પછી તો આગળ વધીને ઉગ્ર આલંબન રૂપ ચારિત્ર દશા થાય છે, તો છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે. પછી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વધે છે અને મુનિ દશા અંગીકાર કરે છે ત્યારે તો અદ્ભુત દશા હોય છે. આગળ કહે છે, મુનિ સ્વસંમુખતા વડે જેટલા અંશે રાગાદિ રૂપ વર્તતા નથી તેટલા અક્રિય છે અને સ્વરૂપ આચરણમાં વૃદ્ધિ કરે છે તેટલા અંશે સક્રિય છે. જો જીવનું સક્રિયપણું ને અક્રિયપણું એ કંઈ ગોખવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે. મુનિરાજનો વિચાર કરીએ છીએ, મુનિરાજની દશા કેવી છે, ત્યારે એ ખ્યાલ આવે છે કે કેવું સક્રિયપણું છે ને કેવું અક્રિયપણું છે. સ્વસન્મુખ થયા છે, પોતાના સ્વરૂપની સન્મુખ થયા છે, ઉપયોગ એ તરફ વળ્યો છે. મુનિરાજને સ્વસન્મુખતા વડે જેટલા અંશે રાગાદી રૂપ વર્તન થતું નથી તેટલા પ્રમાણે તે અક્રિય છે. પણ સાથેને સાથે સ્વરૂપમાં આચરણ છે એટલે કે સ્વભાવ ભાવે રહ્યા છે તો એ સ્વરૂપ આચરણમાં વૃદ્ધિ કરે છે તો એટલું સક્રિયપણું પણ છે. અક્રિયપણું તો રાગાદી રૂપ વર્તા નથી એવું અક્રિયપણું છે અને સક્રિયપણું તો સ્વરૂપ આચરણ રૂપ છે. સ્વરૂપ આચરણ રૂપ સક્રિયપણું અને રાગાદિના અભાવ રૂપ અક્રિયપણું છે. છઠ્ઠે ગુણસ્થાને પણ અલ્પકાળ હોય છે ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પ છે. થોડોક સમય છઠ્ઠે છે, પાછા સાતમે છે, સાતમે છઠ્ઠે, સાતમે છઠ્ઠે થયા કરે છે, તો છઠ્ઠા ગુણસ્થાને ત્યાં સુભાવ વગેરે છે, વિકલ્પ સહિત છે એટલે બુદ્ધિપૂર્વકનો રાગ કહેવાય. એટલે છઠ્ઠા ગુણસ્થાને બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો બંને પ્રકારનો રાગ છે. સાતમા ગુણસ્થાને બુદ્ધિપૂર્વક રાગ નથી કેમ કે કોઈ વિકલ્પ નથી. તો કહે છે કે છઠ્ઠા ગુણસ્થાને પણ અલ્પકાળ હોય છે ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પ છે, પણ શીઘ્ર શીઘ્ર સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ આનંદમાં લીનતા વારંવાર ચાલુ રહે છે. એમ એ છઠ્ઠેથી શીઘ્ર સાતમે જાય છે, પાછા છઠ્ઠે આવ્યા અને પાછા સાતમે જાય છે.
એવું ભાવલિંગી મુનિનું સ્વરૂપ છે અને એવું ભાવલિંગી મુનિનું સ્વરૂપ તો અનાદિથી છે. પૂર્વે પણ ભાવલિંગી મુનિ આવા જ થયા, વર્તમાનમાં પણ ભાવલિંગી મુનિ આવા જ છે, ભવિષ્યમાં પણ ભાવલિંગી મુનિ આવા જ રહેશે. એટલે ત્રણેય કાળે ભાવલિંગી મુનિનું સ્વરૂપ છે અને તે જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ એનાથી કાંઈ જુદો નથી. મન ઇન્દ્રિય વિકલ્પથી પાર. આ મન છે, ઇન્દ્રિયો છે, કાયા છે, મન છે, તો પછી વિકલ્પ પણ થાય છે. તો એ બધાથી પાર, નિરાલંબ અભેદ આત્મ અનુભવને સાક્ષાત સ્વસંવેદનથી જાણી શકાય. જો મન સાથે જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી અનુભૂતિ નથી, જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી સ્વાનુભૂતિ નથી, જ્યાં સુધી ઇન્દ્રિયનું લક્ષ છે, કાયાનું લક્ષ છે, ત્યાં સુધી સ્વાનુભૂતિ થતી નથી. મન, વાણી, કાયા એ બધાનું લક્ષ છૂટી જાય છે, એ બધાનું લક્ષ છૂટી જાય છે, એની દ્રષ્ટિ રહેતી નથી અને આલંબન એકમાત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું થાય છે. એટલે આ વિકલ્પોથી પાર નિરાલંબ અભેદ આત્માનો અનુભવ, એવા અભેદ આત્માને જ્યારે અનુભવે છે તો સાક્ષાત સ્વસંવેદનથી પોતાના આત્માને અનુભવે છે, પોતાના આત્માને જાણે છે અને પોતાના આત્મામાં જ રમણતા કરે છે. એ જ સમ્યક દર્શન છે, એ જ મોક્ષ માર્ગ છે. નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય મોક્ષ માર્ગ એ કાંઈ જુદા નથી. નિશ્ચય સમ્યક દર્શન કહીએ છીએ તો સાથે જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર ભૂમિકા અનુસાર હોય. ચોથે ગુણસ્થાને નિશ્ચય સમ્યક દર્શન કહીએ તો નિશ્ચય ચારિત્ર માત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર જ છે. પાંચમે એથી વિશેષ છે, સાતમે તો પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે. એટલે ચારિત્રમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. શ્રદ્ધા તો એક સરખી જ રહે છે, જ્ઞાનની તારતમ્યતામાં ફેર થતો જાય છે. એટલે નિશ્ચય સમ્યક દર્શન છે એ અને મોક્ષ માર્ગ એ કાંઈ ખરેખર જુદા નથી. ચોથા ગુણસ્થાને નિશ્ચય સમ્યક દર્શન છે એટલે ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ ત્યારથી જ હોય છે. અહીંયા કહે છે કે બાહ્ય વચન આદિથી આવી જે દશા, પોતાના આત્માના અનુભવની જે દશા છે એને બતાવી શકાય નહીં. એટલે કે એ વચનથી અગોચર છે, વાણીમાં કહી શકાતું નથી. આત્માના સંવેદનની વાત કરી અહીંયા, કે સ્વસંવેદનથી આત્મા જાણ્યો તો એ સ્વસંવેદન દ્વારા જે અનુભવમાં આવ્યું એના વર્ણન થઈ શકતા નથી. સમજવા માંગે તો જ્ઞાન દ્વારા સમજી લે, પણ જે અનુભૂતિની વાત છે એમાં આવતી નથી. એ તો એણે અનુભવવું જ પડે. જ્ઞાન દ્વારા પોતાનું કેવું સ્વરૂપ છે એને એ જાણે છે. સમ્યક દર્શન થયા પછીથી તો કોઈ વાત રહેતી નથી, પણ જે સમ્યક દર્શી પોતાના આત્માને જાણે છે એ વાતને એ પૂર્ણપણે બીજાને જણાવી શકતા નથી. આત્માના અનુભવને એ જણાવી શકતા નથી, કહી શકતા નથી. વાણીમાં અનુભવની વાત આવી શકતી નથી. એટલે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો એ વિચાર કરે તો એ સમજી શકે કે કેવું સ્વરૂપ હશે. એટલે સમજવા માટે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ એ જ્ઞાન દ્વારા કરે છે અને એને એ સ્વીકારે છે. જ્ઞાન સ્વભાવ પોતાનો છે, પણ જ્ઞાન સ્વભાવ દ્વારા પોતાને જે અનુભવ થાય છે એ તો એને અનુભવ કરવો જ પડે. જ્ઞાન સ્વભાવ ક્યારે નથી. જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ છે એવો ને એવો જ છે, નિત્ય છે. જ્ઞાન સ્વભાવ નિત્ય ચિદાનંદ છે, તેને જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે એનો અનુભવ થાય, એને એ અનુભવી શકે. જ્યારે એનું લક્ષ કરે ત્યારે એ અનુભવી શકે, એવો જ્ઞાન સ્વભાવ છે. પણ અનાદિથી જીવ એને ચૂકી ગયો છે, એને ચૂકી અને પર આશ્રયમાં દેહની બુદ્ધિ કરે છે, મનના વિકલ્પ સાથે રહે છે, રાગાદીમાં રાચી રહે છે,
અને એમાં એ એમ માને છે કે મને ઠીક છે, સારું છે. એમાં એ ઇષ્ટપણું સ્થાપે છે કે કોઈ વખત અનિષ્ટપણું સ્થાપે છે, અને એમાં ને એમાં એ રાચી રહે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવ નિત્ય ચિદાનંદ છે, તેને ચૂકી પર આશ્રયમાં દેહ રાગાદીમાં ઠીક માને છે, તેને અનંતા પરમા અનંતી એકતા બુદ્ધિનું અનંતું દુઃખ છે. એને અનંતા પરમા એકમાં પરમા પોતાપણાની બુદ્ધિ કરી, જેને એકમાં જે પર છે એમાં પોતાપણાની બુદ્ધિ કરી, તો એ બીજામાં પણ પોતાપણાની બુદ્ધિ કરશે. જે એક પરને પોતાનું જાણે એ અનેક પરને પોતાના માનવાનો છે. કેમકે એકમાં એને ઇષ્ટ બુદ્ધિ કરી છે તો બીજામાં અનિષ્ટ બુદ્ધિ થશે, તો ત્રીજામાં ઇષ્ટ બુદ્ધિ પણ થશે. એટલે એમ એને અનંતા પરમા અનંતી એકતા બુદ્ધિનું દુઃખ તો ઉભું જ રહે છે. ભલે વર્તમાનમાં એકમાં એને એકતા કરી છે, શરીરમાં એકતા બુદ્ધિ કરી છે, એનો અર્થ એ છે કે એને અનંત પરમા એકત્વ મમત્વ કર્યું છે, એટલે એને અનંતું દુઃખ છે. એ એકતા બુદ્ધિનું દુઃખ છે. સ્વાધીન જ્ઞાતા જ છું, સ્વને આધીન માત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક માત્ર હું છું, જ્ઞાતા જ છું. તેમાં પર આશ્રયમાં અટકવારૂપ દુઃખ હોય નહીં. જ્યારે એવો ભાવ થાય કે હું સ્વને આધીન છું અને જ્ઞાતા છું, તો પરજ્ઞેયો જણાય છતાંય પરનો આશ્રય થાય નહીં, પર સાથે જોડાવું થાય નહીં. પરને જાણવાથી પરનો આશ્રય થઈ જાય છે કે દુઃખ થાય છે એમ નથી. જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે છે તો પરજ્ઞેયોને જાણે છે, તે છતાં એને પરનો આશ્રય થતો નથી. સ્વાધીન જ્ઞાતા જ છું, તેમાં પર આશ્રયમાં અટકવારૂપ દુઃખ હોય નહીં. એ વાત જ્ઞાન કરે તો સમજાય. પોતે દ્રવ્યશ્રુત દ્વારા અભ્યાસ કરે, જ્ઞાની મહાપુરુષો પાસેથી એ વાતને સમજે, એટલે એમ એ શાસ્ત્ર દ્વારા અથવા ગુરુ દ્વારા જ્ઞાન કરે તો એને આ વાત સમજાય કે જ્ઞેયને જાણવાથી, પરજ્ઞેયને જાણવાથી કાંઈ પરનું લક્ષ થઈ અને પરની બુદ્ધિ થઈ જાય અને પરમાં રોકાવું થઈ જાય એમ બનતું નથી. જાણવાવાળું જ્ઞાન તો માત્ર એને જણાવે છે કે પરજ્ઞેય છે, પણ પરજ્ઞેયમાં રોકાવું, પરજ્ઞેયમાં રાચી રહેવું, પરજ્ઞેય ને પોતાના સમજવા, પરજ્ઞેયમાં ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી, આ બધું કાર્ય જ્ઞાન કરતું નથી. જ્ઞાન એને જાણે છે પણ જ્ઞાન એવું કાર્ય કરતું નથી. ગુરુદેવ કહે છે કે પરજ્ઞેયને જાણે તો જાણવામાંથી એને ત્યાં અટકવું થઈ જાય એમ બનતું નથી. પર જણાય જ્ઞેશ્વર ભગવાનને બધા જ્ઞેયો જણાય છે, કેવળ જ્ઞાનમાં કેટલાક જ્ઞેય જણાય છે, અનંત જ્ઞેય જણાય છે, તો શું એનું લક્ષ્ય એમને થઈ જાય છે, એની સાથે જોડાણ થઈ જાય છે? ના, એમ તો બનતું નથી. જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે જોડાણ કરાવે. જ્ઞાનનો એવો સ્વભાવ નથી. જ્ઞાનની પર્યાયમાં, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ જે ભાવે થયો છે એ ભાવ એને સ્પષ્ટ જણાય છે. રાગના ભાવે થયો તો રાગ, ક્રોધના ભાવે થયો તો ક્રોધ, એને સ્પષ્ટ જણાય છે. વળી જ્ઞાન જ્ઞેયને જાણે છે તો જેવા જ્ઞેય છે એવા જ્ઞેયને જાણે છે, પણ એ જ્ઞેય રૂપ પરિણમતું નથી, જ્ઞેય આકારે થતું નથી. અને જ્ઞેયની મલિનતા જ્ઞાનમાં વ્યાપતી નથી. જ્ઞેયકૃત મલિનતા જ્ઞાનમાં ક્યારેય આવતી નથી. એ બધું બહારનું બહારમાં રહે છે. જ્ઞાન પોતે પોતાનામાં રહીને જાણે છે. એટલે જ્યારે એવો નિર્ણય થયો છે અને એમ જ છે, સ્વાધીન નાતા જ પોતે છે, તો એમાં પરનો આશ્રય થાય ને અટકવા પણ થાય અને પછી દુઃખ હોય એમ બનતું નથી. અને આ વાત એ જ્ઞાન દ્વારા સમજી શકે છે.
આગળ કહે છે, અનંતા પરથી જુદો, ક્ષણિક રાગથી પણ જુદો, ત્રિકાળ જ્ઞાન આનંદ છું એમાં રૂચિ લાવી ઠરે તો પ્રત્યક્ષ એકલા જ્ઞાનમાં જામે, આવું સંવેદન કોઈ ભારના કારણે થતું નથી, માત્ર પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કરતા જ થાય છે. જ્યારે પરમ શાંત અમૃત રસમાં અંતરદશાથી આત્માનંદને વેદે છે, આત્મામાંથી આવતા આનંદને વેદે છે, ક્યારે કે જ્યારે પરમ શાંત અમૃત રસમાં અંતરદશાથી પોતાના સ્વરૂપમાં વળવાથી, ત્યાં એકાગ્રતા કરવાથી આત્મામાંથી ઉદ્ભવતા આનંદને શાંતિને સુખને વેદે છે, ત્યાં વિશેષ વિતરાગ દશા થાય છે, ત્યાં અતિ નિશ્ચળ ભાવથી આત્મા સ્વરૂપ ગુપ્ત થાય છે. ત્યાં અતિ નિશ્ચળ ભાવથી, અતિ નિશ્ચળ એટલે કે એમાંથી ખસે નહીં, ચલિત થાય નહીં એવા ભાવથી એ આત્મા પોતાના સ્વરૂપમાં ગુપ્ત થાય છે, ત્યાં જ ઠરી જાય છે, એટલે સ્વરૂપ સાથે અભેદ થાય છે, અને તે જીવ મોક્ષ માર્ગી કહેવાય છે, એ મોક્ષ માર્ગમાં છે. ત્યાં અભેદ વિતરાગ ચારિત્ર દશા તે સાધ્ય છે, નિશ્ચય છે, અને વ્યવહાર રત્નત્રયના વિકલ્પ તેને ઉપચારથી વ્યવહાર સાધન કહેવાય છે. ત્યાં અભેદ વિતરાગ ચારિત્ર દશા તે સાધ્ય છે એવી દશા થઈ છે, ત્યારે ખરેખરું સાધન તો પોતાના એવા વિતરાગી ભાવ છે, એટલે કે પોતાનું સ્વરૂપ, એનું લક્ષ થવું, ઉપયોગ શુદ્ધ થવો અને સ્વરૂપમાં એકાગ્રતા થવી, એ જ એનું સાધન છે. એટલે સાધન પોતાથી જુદું નથી, સાધ્ય સાધન અભેદ છે. પણ એવું જ્યારે થાય છે તો એને સાથે ને સાથે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ હોય છે, શુભભાવ વગેરે હોય છે, તો એવા વ્યવહાર મોક્ષ માર્ગમાં એને ઉપચારથી, વ્યવહાર મોક્ષ માર્ગને, વ્યવહાર રત્નત્રયના વિકલ્પને ઉપચારથી વ્યવહાર સાધન કહેવાય છે. આ રીતે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને સાધ્ય સાધન ભાવની સિદ્ધિ છે. નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ છે, એને સાથે રહેલો સ્વભાવ છે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે, અને એવો વ્યવહાર મોક્ષ માર્ગ છે એને વ્યવહારથી નિશ્ચય મોક્ષ માર્ગનું સાધન કહેવામાં આવે છે. એટલે કહે છે કે આ રીતે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને સાધ્ય સાધન ભાવની સિદ્ધિ છે. આ રીતે વ્યવહાર મોક્ષ માર્ગ દ્વારા એ નિશ્ચય મોક્ષ માર્ગ થાય છે એવું વ્યવહારથી કહેવાય છે. કેમ કે શરૂઆત એણે કરી, શરૂઆત જે કરી તો એ વ્યવહાર મોક્ષ માર્ગથી કરી, અને પછી નિશ્ચય મોક્ષ માર્ગમાં ગયો, એટલે જે પહેલા પૂર્વે જે શરૂઆત કરી હતી એને વ્યવહાર મોક્ષ માર્ગ અથવા તો નિશ્ચય મોક્ષ માર્ગનું સાધન કહેવાય છે. જેને એવો નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે એને એ સાધન કહેવાય છે, તો એને એ સાધનની સિદ્ધિ. પણ એ વ્યવહાર મોક્ષ માર્ગમાં જ રહ્યો, સ્વરૂપનું લક્ષ થયું નહીં, સ્વાનુભૂતિ થઈ નહીં, નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો નહીં, તો એને વ્યવહાર મોક્ષ માર્ગની સિદ્ધિ થતી નથી, એને વ્યવહાર મોક્ષ માર્ગની સિદ્ધિ થતી નથી. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો જ નહીં તો પછી વ્યવહાર મોક્ષ માર્ગ સાધન એવી સિદ્ધિ ક્યાંથી થાય? આગળ કહે છે, આચરણમાં નિર્વિકલ્પ લીનતા જામી જાય તે જ મોક્ષ માર્ગ છે. ત્યાં વચ્ચે નિમિત્તરૂપ વ્યવહાર રત્નત્રયનો સુભરાગ આવે તેને ઉપચારથી સાધન કહેવાય છે. વસ્તુસ્થિતિનું જેને ભાન થયું, તેને રાગ હોય તો સર્વજ્ઞ વિતરાગ દેવ, નિર્ગ્રંથ દિગંબર ભાવલિંગી મુનિ તે ગુરુ,
અને સ્વતંત્ર, છ દ્રવ્યો વગેરે બતાવનાર સત્યા શાસ્ત્ર એ ત્રણ પ્રત્યે જ રાગ હોય, બીજા પ્રત્યે એને વિનય આદિનો રાગ ન હોય. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે, કે છે કે સર્વજ્ઞ વિતરાગ દેવ પ્રત્યે એને રાગ હોય, હોભાવ હોય, નિર્ગ્રંથ ભાવલિંગી મુનિ પ્રત્યે એવા ગુરુ પ્રત્યે એને શુભાવ હોય, અહોભાવ હોય. વળી છ દ્રવ્યને નવ તત્વને બતાવનાર સત્યાર્થ શાસ્ત્રો એના પ્રત્યે એને એવો શુભાવ હોય, એના પ્રત્યે એવો અહોભાવ રાગનો ભાવ હોય, પણ એ સિવાય બીજા પ્રત્યે વિનય આદિનો રાગ ન હોય. બીજા પ્રત્યે વિનય આદિનો રાગ ન હોય, એમ કે આ પણ સારું છે ને એ પણ આદરવા યોગ છે, એના વિનય કરે એવું હોય નહીં. સામાન્ય વિનય, જે ઉપચાર વિનય જે આપણે કહીએ છીએ, એવા ઉપચાર વિનય હોય, પણ ખરેખરો જે વિનય છે એમાં તો એના પ્રત્યેનો અહોભાવ છે, અને એમાં તો સ્વાર્પણનો ભાવ છે, અંશે સ્વાર્પણનો ભાવ રહેલો છે. એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે તો એને એ જે કહે છે તે બરાબર જ છે, એ સત્ય જ છે, સત્યનું નિરૂપણ કરવા વાળા છે, એટલે એમાં જે વાત આવે એને એ સ્વીકારે જ, એના સ્વીકારવાના ભાવ સહિત, સ્વાર્પણના ભાવ સહિત એને વિનયનો ભાવ છે. ત્યારે આપણે વ્યવહારમાં બીજા વિનય કરીએ છીએ, અનેક લોકો સાથે એ બધા ઉપચાર વિનય ભલે હોય, પણ એમાં કોઈ સ્વાર્પણનો ભાવ નથી, અને એના પ્રત્યે આપણે વિનય કરીએ છીએ તો એ બધી વાત સત્ય કરે છે, અને હું એને માનું છું, સ્વીકારું છું, એવો કોઈ ભાવ હોતો નથી. એટલે બાહ્યમાં કોઈ પ્રત્યે અવિનય હોય એમ નહીં, પણ એ બધા વિનયને ઉપચાર વિનય કહેવાય, એ બધા ઉપચાર વિનય છે. જ્યારે આ વિનયની વાત ચાલે છે, ગુરુદેવે વાત જે કરી એ પ્રમાણે, સર્વજ્ઞ વિતરાગ દેવ નિર્ગ્રંથ દિગંબર ભાવલિંગી મુનિ અને શાસ્ત્ર એના પ્રત્યેનો વિનય છે, તે જુદા પ્રકારનો વિનય છે. એ વિનય એ સ્વાર્પણના ભાવ સહિત, એમાં જે વાત લખી છે એમાં કોઈ શંકા ન હોય, અથવા તો એમની કહેલી વાત હોય એમાં શંકાનો કોઈ ભાવ ન હોય, એ દ્વારા પોતાનું કલ્યાણ થવાનું છે એવો ભાવ હોય, એ પોતાને કલ્યાણકારી છે, એમની એ કૃપા છે દેવગુરુની, એવો ભાવ હોય, અને એમ એ અહોભાવ સહિતનો વિનય હોય છે. એટલે આ વિનય જુદો છે, એની અહીંયા વાત કરી. ગુરુદેવ કહે છે કે મુનિને 28 મૂળ ગુણ વગેરેનો, મુનિરાજ છે તો એમને 28 મૂળ ગુણ વગેરેનો જે સ્વભાવ હોય છે, તો એ ભૂમિકા અનુસાર એમ જ હોય છે, એ વાજબી છે, એમ જ હોવો જોઈએ. 28 મૂળ ગુણ વગેરેનો જ રાગ હોય, તે ભૂમિકાઓ વાજબી છે, એવી જ ભૂમિકા હોય. તેનાથી વિરુદ્ધ પ્રકારનો રાગ પણ હોય નહીં, અને વિરુદ્ધ પ્રકારે એવા આચરણ પણ હોય નહીં. જો તેનાથી વિરુદ્ધ રાગ હોય તો તે મુનિપદને યોગ્ય રાગ નથી. જ્ઞાનીને વ્યવહાર રત્નત્રય રૂપ શુભરાગ છે, પણ તેના આશ્રયે મોક્ષ માર્ગ નથી. તો આ રીતે 161મી ગાથાનો પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો. હવે તે પછીથી કુનકુંદાચાર્ય ભગવાનની ગાથા 162. જો ચરદી નાદી પેચ્છદી અપાણમ અપણા અનન્યમયમ સોચારિતમ નાણમ દંઠણમ ઇદી નિચ્છિદો હોદી. સંસ્કૃતમાં ગાથા છે. યસ ચરતિ જાનાતિ પશ્યતિ આત્માનમ આત્માના અનન્યમયમ સચારિત્રમ જ્ઞાનમ દર્શનમ ઇતિ નિશ્ચિતો ભવતી. ગુજરાતીમાં ગાથા છે. જાણે જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે તે જીવ દર્શન જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. જુઓ, અહીંયા પણ મોક્ષ માર્ગની વાત કરતા જીવને જ કહી દીધો. 161 અને 162 ગાથા
માં આખો ભાવ એ જ છે કે જે જીવ આમ કરે છે તે આ છે. એટલે 161મી ગાથાની અંદર જીવને મોક્ષ માર્ગ કયો, 161મી ગાથાની અંદર ત્યાં શું કહેવામાં આવ્યું કે જે જીવ દર્શન જ્ઞાન ચરણ દર્શન જ્ઞાન આચરણ વડે સમાહિત થયો છે એ જ નીચે મોક્ષ માર્ગ છે, શિવ માર્ગ છે, એને જ મોક્ષ માર્ગ કહેવો. અને અહીંયા 162ની અંદર સહેજ જુદી રીતે વાત લીધી પણ એ જીવને જ કહ્યું. અહીંયા શું કહ્યું કે જે જાણે છે, જુએ છે અને આચરે છે, કોને? પોતાના આત્માને. પોતાના આત્માને આત્મા વડે જ જાણે, જુએ અને આચરે એ જીવ દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. એ જીવને જ દર્શન જ્ઞાન ચારિત્ર કહ્યું અને એ પણ નિશ્ચયપણે. તો અન્વયાર્થમાં કહે છે કે જે આત્મા અનન્ય આત્માનમ અનન્યમયમ આત્માનમ, જે આત્મા અનન્યમયમ આત્માનમ એટલે અનન્યમય આત્માને, અનન્યમય આત્માને, જો વિશેષણ અનન્યમય લીધું છે. આત્માનું વિશેષણ કેવું આત્મા, તો કે અનન્યમય એટલે અન્યમય નહીં, તે અનન્યમય. કેવો આત્મા? જે અન્યમય નથી તેવો આત્મા. એવા આત્માને આત્માના ચરતી આત્માથી આચરે છે, જાણાતી પશ્યતી જાણે છે દેખે છે, સ ચારિત્રમ જ્ઞાનમ દર્શનમ, તે આત્મા જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે. ઇતિ નિશ્ચિત ભવતી, એમ નિશ્ચિત છે. શું કહે છે કે જે આત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે આત્મા જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે, એમ નિશ્ચિત છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ આત્માના ચારિત્ર જ્ઞાન દર્શનપણાનું કથન છે, એનું પ્રકાશન છે. આ આત્માના ચારિત્ર જ્ઞાન દર્શનપણાનું પ્રકાશન છે, અર્થાત આત્મા જ ચારિત્ર જ્ઞાન અને દર્શન છે, એમ અહીં સમજાવ્યું છે. 161મી ગાથામાં આત્માને જ મોક્ષ માર્ગ કહ્યો હતો, નિશ્ચયથી એ જ મોક્ષ માર્ગ છે. અને કેવો આત્મા નિશ્ચયથી મોક્ષ માર્ગ છે એનું વર્ણન આવ્યું. હવે અહીંયા એ જ રીતે વાત લઈ અને કહે છે કે એવો આત્મા જ ચારિત્ર જ્ઞાન અને દર્શન છે, એમ અહીં સમજાવ્યું છે. આગળ કહે છે કે જે આત્મા ખરેખર આત્માને, કે જે આત્મમય હોવાથી અનન્યમય છે, તેને આત્માથી આચરે છે. જે આત્મા ખરેખર આત્માને આત્માથી આચરે છે, આત્માને આચરે છે, એમાં કેવા આત્માને આચરે છે? તો કે જે આત્મમય હોવાથી અનન્યમય છે, આત્મમય એવા આત્માને આત્માથી આચરે છે. અર્થાંત સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે. સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે એટલે સ્વભાવનિયત અસ્તિત્વ રૂપે પરિણમીને અનુસરે છે. ફૂટનોટમાં સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે, અથવા તો એમ કહીએ કે સ્વભાવ નિયત અસ્તિત્વ રૂપે પરિણમીને અનુસરે છે. તો એની સ્પષ્ટતા આપી છે કે સ્વભાવમાં અવસ્થિત, સ્વભાવનિયત એટલે સ્વભાવમાં રહીને, સ્વભાવમાં અવસ્થિત જ્ઞાન દર્શન રૂપ સ્વભાવમાં દ્રઢપણે રહેલ સ્વભાવનિયત અસ્તિત્વની વિશેષ સ્પષ્ટતા માટે 154મી ગાથાની ટીકા જુઓ, ત્યાં એ વાત વધારે સ્પષ્ટ કરી છે. સ્વભાવનિયત શબ્દ તો આપણે જાણીએ છીએ, ઘણી વાર આવી ગયો છે. સ્વભાવમાં રહેવું, સ્વભાવમાં રોકાઈ જવું, ઠરવું એ સ્વભાવનિયત પણ છે. એટલે સ્વભાવમાં જે સ્થિત છે, સ્વભાવમાં અવસ્થિત છે, એ સ્વભાવનિયત છે. અને સ્વભાવ કેવો છે? સ્વભાવ જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ છે. એટલે પોતાના જ્ઞાન દર્શન રૂપ સ્વભાવમાં નિયત, એમાં અવસ્થિત, એમાં રહેલો, સ્વભાવમાં દ્રઢપણે રહેલો,
ये स्वभाव नियत कहवाय, ये स्वभाव नियत कहवाय। तो शू कह टीका में कि जे आत्मा खरेखर आत्मा ने कि जे आत्ममय होवाथी अनन्यमय छे, पहला तो आत्मा नी वात करी कि केवा आत्मा ने, तो कहे छे कि अनन्यमय आत्मा एटले अन्यमय नथी तेवो। तो अन्यमय नथी तो सेनामय छे, तो कि आत्ममय ज छे, जे आत्ममय छे पण अन्यमय नथी। आत्ममय आत्ममय छे एटले अन्यमय नथी। आत्ममय एटले शुं? એટલે પોતાના અનંત ગુણ, એનું એક રૂપ પરિણમન, એ રૂપે જ રહ્યો છે, એ આત્મમય છે, એવો આત્મા, પોતાના ગુણ સ્વભાવ રૂપે પરિણમતો જે આત્મા છે એ અન્યમય તો છે જ નહીં, આત્મમય જ છે। તો તેને આત્માથી આચરે છે, અર્થાત સ્વભાવ નિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે, સ્વભાવ નિયત અસ્તિત્વ રૂપે પરિણમીને અનુસરે છે। અનન્યમય આત્માને જ આત્માથી જાણે છે। અનન્યમય આત્મા કેવો? એટલે એ આત્મા આત્મમય છે। આત્મમય કયો? એટલે પોતાના અનંત ગુણરૂપ એનો જે સ્વભાવ છે તેવો આત્મા, એવા આત્માને આત્માથી જાણે છે। અર્થાત જાણે છે તો કઈ રીતે જાણે છે, હવે એની વાત લીધી। એ જાણવા વાળો કેવો છે? એ જાણનાર કેવો છે? તો કે જ્ઞાન છે ને, તો એનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે। એ સ્વને પણ પ્રકાશે અને પરને પ્રકાશે છે, સ્વને સ્વપણે પ્રકાશે છે, પરને પરપણે પ્રકાશે છે, એટલે એને સ્વ પર પ્રકાશ કહ્યો। આ જે જાણવા વાળો લેવો છે, તો જાણવા વાળો સ્વ પર પ્રકાશપણે ચેતે છે, અથવા તો સ્વ પર પ્રકાશકપણે એ સ્વને જ્યારે પ્રકાશે છે તો એ આત્માને જાણે છે। જાણવાની ક્રિયામાં એને સ્વ પર પ્રકાશક કરો, અને જે જણાય છે એ પોતાના સ્વભાવમાં નિયત અસ્તિત્વમાં રહ્યો છે એવો લીધો છે, તો બંને પોતે જ। પણ જે આત્માથી જણાય છે, જે આત્મા જાણવા વાળો છે, એને કેવો લીધો? આત્માથી જાણે છે, અર્થાંત એ આત્મા પોતે પોતાના સ્વ પર પ્રકાશક સ્વભાવપણે ચેતે છે, એવું જ્ઞાન ચેતના રૂપ પરિણમે છે। તો એવો એ અનન્યમય આત્માને જ આત્માથી દેખે છે, અર્થાંત યથાતથપણે અવલોકે છે। તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે। એ આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે અને દર્શન છે। એટલે જે આત્મા આત્માને જ જાણે છે, એ આત્મા ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે, એમ ટૂંકમાં કહ્યું। અને એમ કરતા કર્મ કરણના ભેદ રહ્યા નહીં, કરતા જુદો, એનું કર્મ જુદું અને એનું સાધન જુદું એ રહ્યું નહીં। કેમ કે એ દેખનારો એ આત્મા દેખે છે જેને, એ પણ આત્મા, અને જે કાર્ય થયું જે જણાય છે એ પણ આત્મા છે। એટલે કરતા કરણ અને કર્મ, કરતા સાધન અને જે કાર્ય થયું એ અભેદ છે, તો એવા અભેદને લીધે નિશ્ચિત છે। શું કહ્યું અહીંયા? કે એમ કરતા કર્મ કરણના અભેદને લીધે નિશ્ચિત છે। આથી એમ નક્કી થયું કે ચારિત્ર જ્ઞાન દર્શન રૂપ હોવાને લીધે આત્માને જીવ સ્વભાવ નિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચય મોક્ષ માર્ગ પણ અત્યંત હોય છે, અત્યંત ઘટે છે, ઘટે છે એટલે હોય છે। અર્થાત આત્મા જ ચારિત્ર જ્ઞાન દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાન દર્શન રૂપ જીવ સ્વભાવમાં દ્રઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચય મોક્ષ માર્ગ છે। અહીંયા આત્માને જ નિશ્ચય મોક્ષ માર્ગ કયો છે। 161મી ગાથાની જેમ જ વાત છે, પણ અહીંયા આત્માને ચારિત્ર જ્ઞાન દર્શન, નિશ્ચય ચારિત્ર, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય દર્શન એમ કહો। તો એ રીતે આ 162મી ગાથા છે। આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીખામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। હવે સુખ તો આમ બોલીએ સુખ।
नाम अनंत सुसंत चरित्र।